નમસ્કાર મિત્રો હળવે હળવદમાં જે 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 દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળે છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લઈ અને આ શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે આપણી સાથે જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ ડોક્ટર મિલનભાઈ માલમપરા જોડાયા છે તો આપણે તેઓ સાથે જ વધુ વાતચીત કરીશું સાહેબ આ વખતે ખાસ તો જે જન્માષ્ટમીની શોભાયાત્રા બંધ રાખવામાં આવી છે બીજું શું શું આયોજન છે ખાસ તો અને લોકોને શું અપીલ કરશે આ વખતે વૈશ્વિક મહામારી જે ચાલી રહી છે કોરોનાની તેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા આ વખતે આપણે મોકૂફ રાખી છે કારણ કે જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા અને આપણે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે આપણે વૈ સ્વૈચ્છિક રીતે કે ઘરની બહાર ન નીકળીએ અને જે આ શોભાયાત્રા કે સૌરાષ્ટ્રની ત્રીજા નંબરની શોભાયાત્રા છે બરાબર કે એટલા હજારોની સંખ્યામાં માણસો અહીંયા એકત્ર થાય છે તે જોતા કોરોના મહામારી વધારે ફેલાઈ જાય એવી રીતે લાગી રહ્યું છે તેના હિસાબે આ વખતે આપણે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રા આ વખતે આપણે મોકૂફ રાખીએ છીએ અને આપણે લોકોને અપીલ કરીએ છીએ કે આ વખતે શોભાયાત્રા રદ કરી છે પણ આપણે ઘરે ઘરે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવાનો છે અને આ આપણે ભારતની જે સંસ્કૃતિ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે એનો આપણે નિડરતાથી સામનો કરીએ છીએ એ રીતે જ આપણે આનો સામનો કરીશું અને આપણે ઘરે ઘરે કૃષ્ણના વિચારો અને આપણે જે રીતે કૃષ્ણ ભગવાને આપણને સંસ્કૃતિ ટકાવી રાખવા માટે જે સૂચનો કરેલા છે એ પ્રમાણે આપણે ઘરે ઘરે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવીશું અને આપણાની આવનારી પેઢીને કે કૃષ્ણના જે વિચારો છે એ આપણે આગળ વધારી શકીએ એ માટે નાના નાના છોકરાઓને આપણે પણ સમજાવવાનું છે કે કઈ રીતે કૃષ્ણ ભગવાને કે આપણને જીવતા માટે જીવન જીવવા માટેની જે સૂચનો આપેલા છે એ આપણે આગળ વધારીશું અને આપણે આ વખતે જે શોભાયાત્રા છે એ આવતે મોકૂફ રાખવાનો નિર્ણય કરીએ છીએ લિમિટેડ માણસોને કરવામાં આવશે આ વખતે જે રીતે આપણે મંદિરમાં પૂજન કરીએ છીએ એ પૂજન વિધિ તો ચાલુ જ રહેશે અને એમાં આપણે લિમિટેડ સંખ્યામાં કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે ખાલી પચીસથી ત્રીસ જણા આપણે એકત્ર થઈ અને જે આપણે રુટીન રીતે જે પૂજન કરીએ છીએ એ રીતે મંદિરમાં વિધિ તો ચાલુ જ રહેશે ખાસ તો દર વખતની માફત આ વખતે પણ હળવદમાં જે હળવદને શણગારવામાં આવે છે જોકે આ વખતે પણ બેનરો અને જન્માષ્ટમી શોભાયાત્રાના તે તો બજારમાં લાગી જ ગયા છે પરંતુ માત્ર ખાલી શોભાયાત્રા નીકળનાર નથી કારણ કે આ જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને અહીંયા જે આ હમણાં સાહેબે વાત કરી એમ કે આ સૌરાષ્ટ્રની ત્રીજા નંબરની શોભાયાત્રા છે એટલે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે આપણી સાથે ભાવેશભાઈ ઠક્કર છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે તો આપણે તેઓ પાસેથી પણ માહિતી પૂછ્યું કે ખાસ તો ભાવેશભાઈ આ કેટલા શોભાયાત્રા છે તેત્રીસ વર્ષથી પરંપરાગત રીતે જન્માષ્ટમી શોભાયાત્રાનું હળવદમાં આયોજન થાય છે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન અને કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા હળવદમાં જે પરંપરાગત રીતે નીકળે છે આ વૈશ્વિક મહામારીના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ જનજનના હિતમાં સરકારની ગાઈડલાઈન મુજબ જે જન્માષ્ટમી શોભાયાત્રા અને ચૌદમી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિનની મસાલ યાત્રા આ બે કાર્યક્રમ આ વર્ષે મોકૂફ રાખેલ છે પણ જન્માષ્ટમીના દિવસે રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજે જે પરંપરાગત રીતે પૂજા અને આરતી થાય છે તે આરતીમાં મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવી અને તે આરતી અને પૂજન કરવાનું છે તો જે લોકોને આમંત્રણ આપવામાં આવશે અને દર્શનાર્થે સોશિયલ ડિસ્ટન્સ કરી અને બધાએ દર્શન કરવાના રહેશે અને આ પરિસ્થિતિમાં સરકારની જે ગાઈડલાઇન્સ છે એનું બધા પાલન કરે અને ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને મટકી પહોળ થાય અને મંદિરોમાં પણ વિશેષ પ્રમાણમાં કૃષ્ણ જન્મોત્સવ થાય એવી બધાને વિશ્વ હિન્દુ પરિષદ વતી અપીલ કરું છું જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય